નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ મહત્વના પ્રશ્નો વિશે વાત કરવાના છીએ મિત્રો આજનો આ વિડિયો એટલા માટે ખાસ થવાનો છે કેમ કે આજે આપણે આ વિડીયોમાં સબસ્ટેશનને લગતા ખૂબ જ મહત્વના પ્રશ્નો છે તે જોવાના છીએ એટલે મિત્રો તમે વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોને પૂરેપૂરો જરૂર જોજો તો મિત્રો જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો અને તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી તો તમે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો કેમ કે આવા નવા નવા વિડિયોઝ હું દરરોજ લાવતો રહું છું અને તમને ભરતીની કોઈ માહિતી હોય તો તે પણ તમને આ ચેનલ ઉપર મળી જશે અને વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો મિત્રો આ બધા જે પ્રશ્ન છે તે તમારે

પૈકી તમામ એટલે કે ઓપ્શન એ ઇનિશિયલ કોસ્ટ નીચી છે મેન્ટેનન્સ ઓછું હોય છે અને ઓપરેશન સરળ હોય છે મિત્રો સિંગલ બસ બાર છે તેના આ બધા ફાયદાઓ છે એટલે તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી તમામ ત્યારબાદ હવે મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર બે તો કે સિંગલ બસ બારના કયા ગેરફાયદાઓ છે આગળના પ્રશ્નમાં આપણે જોયું કે કયા ફાયદાઓ છે અને આમાં છે કે સિંગલ બસ બારના કયા

ત્રણ તો કે મોટા ભાગના સબસ્ટેશન ખાલી જગ્યા પરિવર્તન કરે છે કે જે આપણે સબસ્ટેશન હોય છે તે શું પરિવર્તન કરે છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ વોલ્ટેજ કે જે આપણે સબસ્ટેશન હોય છે તે મોટા મોટાભાગે વોલ્ટેજનું પરિવર્તન કરતા હોય છે એટલે કે વોલ્ટેજને સ્ટેપ અપ અથવા તો ને સ્ટેપ ડાઉન કરતા હોય છે હવે ત્યારબાદ તેના પછીનો મિત્રો પ્રશ્ન જોઈએ તો કે તેત્રીસ કેવી કરતાં ઓછા વોલ્ટેજ માટે નીચેના પૈકી કયો બસ બાર વપરાય છે મિત્રો આમાંથી મોટા ભાગના લોકો છે તેને સબસ્ટેશનમાં જ એપ્રેન્ડિસ કરેલું હશે એટલે તે લોકોને ખબર હશે કે તેત્રીસ કેવી કરતાં ઓછા વોલ્ટેજ માટે નીચેના પૈકી કયો બસ બાર વપરાય છે તમે સબસ્ટેશનમાં કામ કરતા હશો ત્યાં તમારે બસ બાર હશે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન એ સિંગલ બસ બાર કે સિંગલ બસ બાર એ તેત્રીસ કેવીથી ઓછા વોલ્ટેજ માટે વપરાય છે અને મિત્રો જો તમારે આ બધા પ્રશ્નો છે તેની તમારે જાતે ટેસ્ટ આપવી હોય તો આપણે એપ્લિકેશન છે તેમાં તમે જાતે ટેસ્ટ પણ આપી શકો છો તેમાં માત્ર નવ્વાણું રૂપિયામાં તમે આખો મહિનો ટેસ્ટ આપી અને તમે તમારી પરીક્ષાની તૈયારી કરી શકો છો તેમાં આવનારી જેટકો એમજીવીસીએલ યુજીવીસીએલ પીજીવીસીએલ ડીજીવીસીએલ ગમે તે પરીક્ષાની તૈયારી તમે આસાનીથી કરી શકશો તમારે તેમાં જોડાવું હોય તો તમને જે આ નંબર આપવામાં આવ્યો તેમાં તમે વોટ્સઅપ મેસેજ કરી અને તેમાં જોડાઈ શકો છો હવે ત્યારબાદ મિત્રો તેના પછીના પ્રશ્નની વાત કરીએ તો કે સાસઠ કેવી કે તેના કરતા વધારે વોલ્ટેજ માટે નીચેના પૈકી કયો બસબાર વપરાય છે મિત્રો આગળના પ્રશ્નમાં આપણે તેત્રીસ કેવી થી નીચેના બસબાર વિશે વાત કરી હતી અને આ પ્રશ્નમાં છે કે સાસઠ કેવી થી વધારે વોલ્ટેજ માટે કયો બસ બાર વપરાય તો મિત્રો આમાં જવાબ આવશે ઓપ્શન સી ડુપ્લિકેટ બસ બાર કે સાસઠ કેવી થી વધારે વોલ્ટેજ જો આપણે ટ્રાન્સફર કરવો હોય તો તેમાં આપણે ડુપ્લિકેટ બસ નો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની વાત કરીએ તો કે ઇન્ડોર સબસ્ટેશન આઉટડોર સબસ્ટેશન કરતાં ખાલી જગ્યા હોય છે કે જે આપણે ઇન્ડોર સબસ્ટેશન હોય છે તે આઉટડોર સબસ્ટેશન કરતાં કેવું હોય છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી એટલે કે બી અને સી એટલે કે મોંઘું અને જટિલ કે ઇન્ડોર સબસ્ટેશન એ આઉટડોર સબસ્ટેશન કરતાં મોંઘું અને જટિલ હોય છે અને મિત્રો આવા પ્રશ્નો હોય તેને યાદ રાખવાની જરૂર નથી આવા પ્રશ્નો તો તમે સમજો તો પણ તમને યાદ રહી જાય કે જે ઇન્ડોર સબસ્ટેશન હોય છે તે આમ જોઈએ તો તે મોંઘું જ હોય આઉટડોર સબસ્ટેશન કરતા હવે મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કે મોટા ભાગના ડિસ્ટ્રિબ્યુશન સબસ્ટેશન ખાલી જગ્યા પ્રકારના હોય છે હવે આપણે મિત્રો જોઈએ તો મોટા ભાગના ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન હોય છે તે કયા પ્રકારના હોય છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન સી કે પોલ માઉન્ટેડ અને આઉટડોર જે પોલ માઉન્ટેડ અને આઉટડોર જે સબસ્ટેશન હોય છે તે મોટા ભાગે ડિસ્ટ્રિબ્યુશન પ્રકારના હોય છે મિત્રો સામાન્ય રીતે જોઈએ તો આ પોલ માઉન્ટેડ અને આઉટડોર સબસ્ટેશન છે તેને બહારથીના જ લાઈનને ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય છે એટલે તે મોટા ભાગે આ પ્રકારના જ હોય છે હવે ત્યારબાદ મિત્રો તેના પછીના પ્રશ્નની વાત કરીએ તો કે સબસ્ટેશનમાં લાઇટનિંગ એરેસ્ટરનો ઉપયોગ શા માટે થાય છે મિત્રો તમે જોયું હશે કે બધા જ સબસ્ટેશનમાં લાઇટનિંગ એરેસ્ટર મૂકેલા હોય છે તો તેનો ઉપયોગ શા માટે થાય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ સાધનને વીજળીથી બચાવવા મિત્રો તમે જોશો તો લાઇટનિંગ એરેસ્ટર હશે તે સબસ્ટેશનના સૌથી ઊંચા ભાગે હશે કે જે ઉપરથી જ્યારે વીજળી પડે છે તો તેને સામે રક્ષણ આપે છે જો સબસ્ટેશનમાં આ લાઇટનિંગ એરેસ્ટર ન મૂકવામાં આવે તો ઉપરથી જ્યારે વીજળી પડે છે ત્યારે ટ્રાન્સફોર્મર છે અથવા તો અન્ય કોઈ સાધન છે તેને ખૂબ જ મોટું નુકસાન આવી શકે છે એટલે આ લાઇટનિંગ એરેસ્ટર મૂકવા ફરજિયાત હોય છે હવે ત્યારબાદ મિત્રો તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ટ્રાન્સમિશન લાઇનની કેપેસિટી અને સ્ટેબિલિટી વધારવા માટે સબસ્ટેશનમાં શું લગાડવામાં આવે છે મિત્રો ટ્રાન્સમિશન લાઇનની કેપેસિટી અને સ્ટેબિલિટી વધારવા માટે આપણે શું મૂકતા હોઈએ છીએ તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી સિરીઝ કેપેસિટર લગાડવામાં આવે છે કે ટ્રાન્સમિશન લાઇનની કેપેસિટી અને સ્ટેબિલિટી વધારવા માટે આપણે તેમાં સિરીઝ કેપેસિટર લગાડતા હોય છે જ્યારે સબસ્ટેશનમાં આ સિરીઝ કેપેસિટી લગાડવામાં આવે છે ત્યારે ટ્રાન્સમિશન લાઇનની કેપેસિટી અને સ્ટેબિલિટીમાં વધારો થાય છે મિત્રો આ બધા પ્રશ્ન છે તેવા આપણે આપણે વોટ્સએપ ગ્રુપ છે ટેલિગ્રામ ગ્રુપ છે તેમાં પણ મૂકતા હોઈએ છીએ તેમાં જો તમે જોઈન નથી થયા તો તેમાં પણ તમે જરૂર જોઈન થઈ જજો તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમે જોઈન થઈ શકશો ત્યારબાદ હવે આપણે આગળના પ્રશ્નની વાત કરીએ તો કે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ રિએક્ટિવ તથા વોલ્ટેજની પૂર્તતા કરવા માટે થાય છે આમાંથી કઈ પદ્ધતિનો રિએક્ટિવ તથા વોલ્ટેજની પૂર્તતા કરવા માટે ઉપયોગ થાય છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન એ સન્ટ કેપેસિટર કે જે આ સન્ટ કેપેસિટર છે તેનો ઉપયોગ આપણે રિએક્ટિવ તથા વોલ્ટેજની પૂર્તતા કરવા માટે કરીએ છીએ ત્યારબાદ મિત્રો તેના પછીના પ્રશ્નની વાત કરીએ તો કે એક સમાન વોલ્ટેજ પ્રોફાઇલ હોય તો વોલ્ટેજ રેગ્યુલેશન કેટલું હોઈ શકે મિત્રો એક સમાન વોલ્ટેજ પ્રોફાઇલ હોય તો તેના વોલ્ટેજ રેગ્યુલેશન કેટલા હોઈ શકે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન એ જીરો ટકા કે જો એક સમાન વોલ્ટેજ પ્રોફાઇલ હોય તો તેના વોલ્ટેજ રેગ્યુલેશન ઝીરો ટકા હોઈ શકે છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ મિત્રો તો કે પી એલ સીસી એટલે કે પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશન પીએલસીસીનું ફૂલ ફોર્મ પાવર લાઇન કેરિયર કમ્યુનિકેશન કે પીએલસીસી માટે અમુક ઇક્વિપમેન્ટનો સબસ્ટેશનમાં ઉપયોગ થાય છે જેમાં નીચેના પૈકી શું હોતું નથી તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કેપેસિટર બેંક કે પીએલસીસી માટે અમુક ઇક્વિપમેન્ટનો સબસ્ટેશનમાં ઉપયોગ થાય છે કે જેમાં જોઈએ તો કે કેપેસિટર બેન્કનો ઉપયોગ થતો નથી તેમાં જોઈએ તો વેવટેપ કપલિંગ કેપેસિટર અને પાવર લાઇન કંડક્ટર આ બધાનો સમાવેશ થાય છે પણ તેમાં કેપેસિટર બેંકનો સમાવેશ થતો નથી ત્યારબાદ તેના પછીનો પ્રશ્નની વાત કરીએ તો કે સર્જ ડાયવર્ટર સબસ્ટેશન ઇક્વિપમેન્ટનું સેનાથી રક્ષણ કરે છે મિત્રો પ્રશ્ન સરખી રીતે સમજો કે સર્જ ડાયવર્ટર છે તે સબસ્ટેશન ઇક્વિપમેન્ટનું સેનાથી રક્ષણ કરે છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને એટલે કે ડાયરેક્ટ લાઇટનિંગ સ્ટ્રોક અને ટ્રાવેલિંગ વેવ્સ આ બંનેથી સર્જ ડાયવર્ટર સબસ્ટેશન ઇક્વિપમેન્ટનું રક્ષણ કરે છે ત્યારબાદ હવે મિત્રો આપણે નેક્સ્ટ વાત કરીએ તો કે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરમાં કઈ એફિશિયન્સી મહત્વ ધરાવે છે જે આપણે આ ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે તેમાં એફિશિયન્સી હોય છે તે કઈ એફિશિયન્સી મહત્વ ધરાવે છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ડે એફિશિયન્સી કે જે આ ઓલ ડે એફિશિયન્સી છે તે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરમાં ખૂબ જ મહત્વની એફિશિયન્સી ધરાવે છે મિત્રો આ બધા પ્રશ્નો છે તે તમે સરખી રીતે જોજો કેમ કે આગળની એક્ઝામમાં આ બધા તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે એટલા માટે તો મિત્રો હવે તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કે સબસ્ટેશનમાં મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રોટેક્ટિંગ ડિવાઇસ સામાન્ય રીતે કેટલા વોલ્ટેજ પર કાર્ય કરે છે મિત્રો સબસ્ટેશનમાં આપણે જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે અને પ્રોટેક્ટિંગ ડિવાઇસો હોય છે તે સામાન્ય રીતે જોઈએ તો કેટલા વોલ્ટેજ પર કાર્ય કરતા હોય છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન બી એકસો દસ વોલ્ટેજ પર કે જે મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને પ્રોટેક્ટિંગ ડિવાઇસ જે સબસ્ટેશનમાં મૂકવામાં આવે છે તે એકસો દસ જેટલા વોલ્ટેજ

આ પ્રશ્ન બે વાર જોઈ લેજો કેમ કે આ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે અને તમને આવનારી એક્ઝામમાં પૂછાઈ પણ શકે છે કે ચારસો કેવી એ પ્રાઇમરી અને સાસઠ કેવી એ સેકન્ડરી ટ્રાન્સમિશન વોલ્ટેજ કહેવાય છે હવે ત્યારબાદ તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનું રેટિંગ ખાલી જગ્યામાં હોય છે જે આપણે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મર હોય છે તેનું રેટિંગ શેમાં હોય છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી કેવી એ કે ડિસ્ટ્રિબ્યુશન ટ્રાન્સફોર્મરનું રેટિંગ કિલો વોલ્ટ હોય હોય છે છે કે જે ટ્રાન્સફોર્મર તેનું રેટિંગ આપણે જોઈએ તો તે જ આવતું હોય છે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ તો કે એક ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર સો કેવીએ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે તો તે મહત્તમ કેટલો પાવર સપ્લાય કરી શકે છે મિત્રો જે આપણે ટ્રાન્સફોર્મર હોય છે તે એક સો કેવીએ માટે ડિઝાઇન કરવામાં આવ્યું હોય અને તેમાં પાવર સપ્લાય આપણે કેટલો સુધી આપી શકીએ છીએ તેની વાત કરવામાં આવી છે તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી કે સો કે ડબલ્યુ એટલે કે સો કિલો વોટ સો કેવી એનું ટ્રાન્સફોર્મર સો કિલો વોટ સુધી સપ્લાય ટ્રાન્સફર કરી શકે છે ત્યારબાદ હવે તેના આગળના પ્રશ્નની વાત કરીએ તો કે વીજ સપ્લાય કંપની દ્વારા ટુ પાર્ટ ટેરિફ સિસ્ટમ કોના માટે ઉપયોગમાં લેવાના લેવામાં આવી છે કે જે આ વીજ સપ્લાય કંપની દ્વારા ટુ પાર્ટ ટેરિફ સિસ્ટમ છે તે કોના માટે ઉપયોગમાં લેવામાં આવી છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમ કે ઇન્ડસ્ટ્રીયલ કસ્ટમ માટે વીજ સપ્લાય કંપની દ્વારા ટુ પાર્ટ ટેરિફ સિસ્ટમ બહાર પાડવામાં આવી છે ત્યારબાદ તેના પછીના પ્રશ્નની વાત કરીએ તો કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર ડે એફિશિયન્સી ઉચ્ચ હોય છે કારણ કે તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી તેનો આર્યન લોસ ઓછો હોય છે કે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મરની ઓલ ડે એફિશિયન્સી ઉચ્ચ હોય છે કારણ કે તેનો આર્યન લોસ છે તે ઓછો હોય છે ત્યારબાદ તેના પછીના પ્રશ્નની વાત કરીએ તો કે નીચેના પૈકી કયું સબસ્ટેશન પાવર સિસ્ટમમાં ઘણી સંખ્યામાં હોય છે કે આમાંથી કયું સબસ્ટેશન છે તે પાવર સિસ્ટમમાં ઘણી સંખ્યામાં હોય છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન બી ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન મિત્રો ડિસ્ટ્રીબ્યુશન જોઈએ તો કે પાવર સિસ્ટમમાં સૌથી વધારે સંખ્યામાં હોય છે આ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશન છે તે આપણને ઘણી જગ્યાએ જોવા પણ મળતું હોય છે ત્યારબાદ હવે મિત્રો તેના પછીના પ્રશ્નની વાત કરીએ તો કે નીચેના પૈકી કયું સહાયક સાધન પોઅલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં લગાડવામાં આવતું નથી તો મિત્રો જે આપણે હોય કે પોઅલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન તેમાં છે તે આમાંથી કયું સાધન નથી લગાડવામાં આવતું તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન સી બુકોલ્ઝ રિલે કે જે બુકોલ્ઝ રિલે હોય છે તેને પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં લગાડવામાં આવતું નથી ત્યારબાદ મિત્રો તેના પછીનો પ્રશ્ન જોઈએ તો કે સબસ્ટેશનમાં લાઈનને અર્થ કરવા માટે શું વપરાય છે આપણે સબસ્ટેશનમાં ક્યારેક લાઈનને જો અર્થ કરી હોય લાઈન રિપેરિંગ કરતી વખતે તો આપણે તેને સેના દ્વારા અર્થ કરી શકીએ છીએ તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન એ અર્થ સ્વિચ કે સબસ્ટેશનમાં આપણે લાઇનને જો અર્થ કરી હોય તો આપણે અર્થ સ્વિચનો ઉપયોગ કરી અને લાઇનને અર્થ કરી શકીએ છીએ હવે ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ આ મિત્રો વિડીયોનો લાસ્ટ પ્રશ્ન હશે કે સબસ્ટેશનમાં કેરિયર કરંટ ઇક્વિપમેન્ટ કયા કાર્ય માટે વપરાય છે સબસ્ટેશનમાં મિત્રો કેરિયર કરંટ ઇક્વિપમેન્ટ કયા કાર્ય માટે વપરાય છે તો મિત્રો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ એટલે કે સંદેશા વ્યવહાર રિલેઇંગ અને ટેલિમેટ્રિંગ અને સુપરવાઇઝરી કંટ્રોલ માટે વપરાય છે તો મિત્રો આપણો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે હું આશા કરું છું કે તમને આ બધા પ્રશ્નો છે તે ખૂબ જ ઉપયોગી લાગ્યા હશે અને મિત્રો વિડીયોમાં તમને એવું કાંઈ લાગ્યું હોય તો તમે મને કમેન્ટ કરી અને જણાવી શકો છો કે તમને અહીંયા સમજણ નથી પડી તો ત્યાં મને કમેન્ટ કરી અને તમે કહેજો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને જો સબ્સ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો મળી હવે નવા વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ